આજે આપણે પાઠ 13નો ટોપિક આપણો છે ભૂસ્તરીય રચના. આગળના બે વિભાગ તમે સરસ રીતે જોયા હશે અને સમજ્યા હશે. હવે ભૂસ્તરીય રચના વિશે છે એ આપણને માહિતી આપી છે તો કે ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ છે એ પૃથ્વીની ભૂ સંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે, જેને કારણે જોવા જઈએ તો પૃથ્વી ઉપર વિનાશ અને રચનાત્મક અસરો જોવા મળે છે. એટલે વર્તમાનનું જે ભૂપૃષ્ઠ સ્વરૂપ છે એ પૃથ્વીની આંતરિક અને બાહ્ય હલનચલનનું શું માનવામાં આવે છે, પરિણામ માનવામાં આવે છે. અને એને કારણે એટલે કે આ બંને પરિબળો આંતરિક અને બાહ્ય જે ક્રિયા થાય છે જેને કારણે પૃથ્વી ઉપર વિનાશ અને રચનાત્મક અસરો જોવા મળે છે. હવે પૃથ્વીનો આપણે ભાગ જોઈએ તો 7 ખંડો અને 4 મહાસાગરોનો સમાવેશ થાય છે. 7 ખંડોમાં આપણે આગળ પરિચય મેળવો સાથે 7 ખંડો વિશે. ખંડ એટલે જમીન ભાગ અને મહાસાગર એટલે પાણીનો સમાવેશ થાય છે. હવે પૃથ્વી ઉપર જોવા જઈએ તો કે જમીન ભાગ કેટલો છે અને પાણી ભાગ કેટલો છે એ આપણને ખ્યાલ છે, છતાં પણ આપણે એક રિવિઝન કરી લઈએ તો કે પૃથ્વી ઉપર જોવા જઈએ તો 71% ભાગ પાણી છે, જ્યારે 29% ભાગ શું છે, જમીન વિસ્તાર છે. હવે પૃથ્વી ઉપર આપણે આ 7 ખંડો જોઈએ તો એ કરોડો વર્ષ પહેલાં આ 7 ખંડો એકબીજા સાથે કેવા હતા, જોડાયેલા હતા. ધીમે ધીમે આ કરોડો વર્ષની પ્રક્રિયા બાદ આ 7 ખંડો છે એટલે આપણને આગળ અહીંયા બતાવી છે જેનો પરિચય આપણે મેળવીશું. પૃથ્વીની સંરચના વિશે જેટલી માહિતી મેળવી એટલી માહિતી આપણને ઓછી, આમ તો રોચક પણ લાગે, જેટલી માહિતી તમે પૃથ્વી વિશે મેળવો એટલું આપણને આનંદ છે એ આવતો જાય છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા અર્ધદ્રવિડ ખડકો ઉપર કેવો છે, તરી રહ્યો છે. પૃથ્વીનો પોપડો તેની નીચે રહેલા અર્ધદ્રવિડ ખડકો ઉપર શું છે, તરી રહ્યો. હવે તમે જુઓ પાણી હોય અને પાણી ઉપર તમે કોઈ વસ્તુ મૂકો તો પાણીનું જે હલનચલન છે એને કારણે પાણીની ઉપરનો જે ભાગ છે એ ભાગ પણ શું થશે, ધ્રુજે છે ને. એવી જ રીતે પૃથ્વી ઉપર પણ પૃથ્વીની નીચે પણ ઘણા બધા અર્ધદ્રવિડ ખડકો તરી રહ્યા છે જે પૃથ્વીના ઉપરના ભાગને છે એ શું કરે છે, અસર કરે છે. એટલે પૃથ્વીના જે અર્ધદ્રવિડ ખડકો આપણે એને શું કહીએ છીએ, મેગ્મા. બીજું શું કહીએ, ભૂરસ કહીએ છીએ ને. 8મા ધોરણની અંદર આપણે આ વસ્તુ છે એ શીખી ગયા છીએ. એટલે આ અર્ધદ્રવિડ ખડકો ઉપર પૃથ્વીનો પોપડો તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થકી કિરણોત્સર્ગિત પ્રક્રિયાને પરિણામે શું ઉદ્ભવે છે, ગરમી ઉદ્ભવે છે. જે ક્રિયા અર્ધદ્રવિડ ખડકો તરી રહ્યા છે જેને કારણે પૃથ્વીના પેટાળમાં એક ધગમગ તો એક લાવા રસે આ ગરમ થાય છે, જેને કારણે કીધું કે દ્રવિડ ખડકો સંવહનિક તરંગો ઉત્પન્ન કરી ભૂસપાટી તરફ જવાનો શું કરે છે, પ્રયત્ન કરે. કારણ કે પૃથ્વીના પેટાળની અંદર જે ગરમી છે એ ગરમી છે એ નીચેથી શું કરે છે, દબાણ કરે છે. અને એ દબાણ ક્યાં કરે છે, ઉપરના ભાગ ઉપર. આપણે 8મા ધોરણની અંદર એ આપણને સવાલ કીધો હતો કે પૃથ્વીનો પોપડો છે એ જલ્દીથી ફાટી જતો નથી, કારણ તો કે ગરમી અને દબાણ વચ્ચે શું જાળવી રાખે છે, સંતુલા જાળવી રાખે છે. એટલે પૃથ્વીના ઉપરના ભાગને અસર થતી નથી. પણ સંવહનિક તરંગોને કારણે કીધું કે પૃથ્વીના ભૂસપાટી તરફ જવા માટે દબાણ. કોઈ પણ વસ્તુ હોય હલકી અને ભારી હોય તો દબાણ કોના તરફ કરે, તો કે ભારે વસ્તુ છે એ હલકી વસ્તુ તરફ છે એ દબાણ કરે છે. એટલે પૃથ્વીના પેટાળાની અંદર આ બધી જ ક્રિયાઓ છે એ ધીમે ધીમે છે એ અસર થતી જાય છે અને કોને અસર કરે છે, પૃથ્વીના પોપડાને અસર કરતી જોવા મળે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો છે દ્વારા ઉપરનું પડ ફાટી અને મોટા મોટા ટુકડાઓમાં શું થાય છે, વિભાજિત થઈ જાય છે. એટલે પૃથ્વીની અંદર જે પેટાળની અંદર જે હલનચલન થાય છે આંતરિક અને બાહ્ય, જેને પરિણામે આપણે કીધું કે ઉપરની સપાટી જુદા જુદા વિભાગોની અંદર વહેંચાઈ જાય છે, જેને આપણે શું કહીએ છીએ, મૃદાવરણીય પ્લેટ તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા આપણને મૃદાવરણીય પ્રશ્ન આપણને પૂછે કે મૃદાવરણીય પ્લેટ કેટલી છે, તો આપણો જવાબ રહેશે 7. 7 પ્લેટોના નામ છે આપણને કદાચ એક માર્કમાં, જો વિકલ્પમાં પૂછે તો ખાલી એમ જ પૂછે કે મૃદાવરણીય પ્લેટ કેટલી છે, પણ જો એક માર્કમાં એને પ્રશ્ન પૂછવો હોય તો આપણને કહેશે મૃદાવરણીય પ્લેટ કેટલી છે, કઈ કઈ છે, તો આપણે એને બધા નામ સાથે જણાવવા પડે. પણ મૂંઝાવવાનું નથી, આપણને આ 7 પ્લેટોના નામ આવશે, કારણ કે આ 7 જે પ્લેટો છે એ કોના આધારિત, તો કે 7 ખંડોના આધારિત આપણને જોવા મળે છે. તો કે 7 ખંડો જે છે, જો મૃદાવરણીય પ્લેટ પહેલી પ્લેટ છે, કઈ કીધી છે, પેસિફિક પ્લેટ. બીજી તો કે ઉત્તર અમેરિકન પ્લેટ. ત્રીજી તો કે દક્ષિણ અમેરિકન પ્લેટ.
चौथी तो के यूरेशियन प्लेट, पांचमू आफ्रिकन प्लेट, छठी कीधी छे इंडो ऑस्ट्रेलियन प्लेट अने सातमी कीधी छे एटलांटिक प्लेट। आप साते जे प्लेटो छे ए एक बीजा थी धीमे धीमे दूर खसती जाए छे, अमुक प्लेटो छे ए एक बीजा थी केवी आवे छे नजीक आवे छे। હવે એ પણ આપણને કહેશે કે જે નજીક આવે છે એને શું કહેવાય છે, એકબીજાથી પ્લેટ દૂર જતી જાય છે એને શું કહેવામાં આવે છે। અને અહીંયા જો તમે જોઈ શકો છો અપ્સરા પ્લેટ, બરાબર ને, શું લખ્યું છે દૂર જુઓ, જો અહીંયા આપણે આકૃતિની અંદર જુઓ અપ્સરી પ્લેટ, આ પ્લેટ આપી છે આકૃતિના પેટાની, તો આ બે પ્લેટો છે એકબીજાથી કેવી થાય છે ખસતી જાય, ખસતી જાય એટલે દૂર થતી જાય છે, જ્યારે બીજી અપ્સરી પ્લેટ કીધી છે અપ્સરી એટલે નજીક આવે। જો આ પ્લેટ એકબીજાથી કેવી આવે છે નજીક આવતી જાય છે, અને જ્યારે ત્રીજી કીધી છે રૂપાંતરી પ્લેટ, રૂપાંતરી પ્લેટ એટલે નિર્માણ કરવું, એટલે પર્વતોનું અને મહાસાગરોનું નિર્માણ કેવી રીતે થયું, સમુદ્રો છે અખાતો છે આ બધાની આપણને વાત કરી છે। અપ્સરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ ઉપર સ્તરભંગ અને ગેટીકરણ થાય છે। શું કીધું છે અપ્સરણ અને અભિસરણની ક્રિયાથી, એટલે અપ્સરીને જે અભિસારી જે પ્લેટ છે એને ક્રિયાથી ભૂપૃષ્ઠ એટલે જમીન ભાગો પર શું અસર થતી જોવા મળે છે, તો તે સ્તરભંગ થાય છે અને ગેટીકરણ થતું જોવા મળે છે, અને જેને કારણે ભૂપૃષ્ઠ પર શું થાય છે તો કે ભૂમિખંડોના આકાર અને સ્થાન ફેર થતું જોવા મળે છે। એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પરની પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે। એટલે સરકતી અને ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાય છે, ખસતી અને સરકતી જે પ્લેટો છે એકબીજા સાથે ટકરાય છે ત્યારે શેનું નિર્માણ થાય છે, તો કે પર્વતોનું નિર્માણ થાય છે। ખાસ યાદ રાખવાનું છે પર્વતોનું નિર્માણ કારણ પણ શું જવાબદાર, તો કે સરકતી અને ખસતી જતી પ્લેટ છે એ એકબીજા સાથે ટકરાય છે જેને કારણે પર્વતોનું નિર્માણ થાય છે। પ્લેટો એકબીજાથી દૂર ખસે છે, એકબીજાથી શું થાય છે દૂર ખસતી જાય છે ત્યારે શેનું નિર્માણ થાય છે, તો કે ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે। આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર શું થાય છે ખસતા જાય છે। આ પ્રકારની પ્લેટોને આપણે શું કહીએ છીએ રૂપાંતરિત પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આકૃતિ સાથે સુંદર મજાનું આપણને ચોકડીની અંદર સમજાયું છે, બહુ સારું, ગોખવાની જરૂર નથી, એકબીજાથી દૂર જાય છે એકબીજાથી નજીક આવે છે અને એકબીજાથી ખસતું જાય છે, જેને આપણે અભિસારી અપ્સરી અને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખીએ છીએ। ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો। કરોડો વર્ષ પહેલાની વાત કરીએ તો ભારત છે એ કયા વિશાળ ભૂમિખંડનો, તો કે ગોંડવાનાલેન્ડ, વિકલ્પમાં અથવા આપણને ખાલી જગ્યામાં પૂછી શકે ભારત કરોડો વર્ષ પહેલા કયા ભૂમિખંડનો એક ભાગ હતો, તો કે ગોંડવાનાલેન્ડ। આ વિશાળ ભૂમિખંડ છે એ આજના જોવા જઈએ તો કોનો સમાવેશ, તો કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્ટિકા વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે। કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે છે એ ઉત્તર તરફ સરકવા લાગી હતી। કાળક્રમે ગોંડવાનાલેન્ડનો જે ભાગ છે એ ધીમે ધીમે અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે કઈ દિશા તરફ સરકવા લાગે છે, તો કે ઉત્તર। આપણે વિશ્વનો નકશો જોઈએ તો વિશ્વના અહીંયા ગોંડવાનાલેન્ડ એટલે આ ઉપર તરફ છે એ ખસતી જાય છે, તેના ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાય હોવાનું માનવામાં આવે છે। એટલે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે કેટલા, તો કે 5 કરોડ વર્ષ પહેલા ટકરાય હોવાનું માનવામાં આવે છે। ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવા થકી તેથી સમુદ્રમાં વિશાળ પર્વત શ્રેણીનું શું થાય છે નિર્માણ થાય છે। હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણ એક વિશાળ ખીણ બની
જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણની વહેતી નદીઓના કાપના બનાવેલા મેદાનો જે છે. આપણે ભારતનો નકશો જોઈએ છે, આપણને કીધું અત્યારે આપણે આ ટોપિક ચાલે નથી, પણ ભારતનો જે નકશો જોઈએ તો ઉત્તર તરફ છે એ હિમાલયની પર્વતમાળા છે. પણ પેલો કયો ભાગ હતો? તો કે ટેથી સમુદ્ર હતો. અને એ કઈ પ્લેટ? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવા થકી કીધું ટેથી સમુદ્રમાંથી કઈ પર્વતશ્રેણીનું નિર્માણ થાય છે? તો કે હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ થાય છે. હવે હિમાલય પર્વતશ્રેણીની દક્ષિણ, કારણ કે આપણે દિશા સૂચના પર બરાબર છઠ્ઠા ધોરણથી શીખી ગયા છે, હિમાલય પર્વતશ્રેણીની દક્ષિણ એટલે નીચી તરફ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણની વહેતી નદીઓ કાપ ઠલવાયો છે. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશ વચ્ચે અત્યારનો શ્વયો ભાગ, તો કે ઉત્તરના ગંગાનો ગિરનાર પ્રદેશનો સમાવેશ થાય છે. હવે અત્યારે આપણી પાસે બોર્ડમાં નકશો નથી, તમારી પાસે તમને મૂક્યા છે. આપણે અહીંયા ઉત્તર હિમાલય અહીંયા પર્વતમાં મૂક્યા છે. ભારતને પ્રાકૃતિક વિભાગો જોવા જઈએ તો પાંચ વિભાગમાં વહેંચ્યું છે. કેટલા વિભાગ? તો કે પાંચ. કયા પાંચ? તો કે પહેલો આપણને ભાગ કયો કીધો? તો કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. બીજો કયો કીધો? તો કે ઉત્તરનો મેદાની પ્રદેશ. ત્રીજો કયો કીધો? તો કે મધ્ય અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશો. ચોથું કયું? તો કે દરિયા કિનારા અને સાંકડા મેદાન પ્રદેશો. અને પાંચમું કીધું છે દ્વીપ સમૂહ. બધી જ વસ્તુ વારાફરતી નિર્માણ થયું છે. કેવી રીતે થયું છે એની સુંદર મજાને આપણે પહેલાં જ કીધું ને કે પૃથ્વીની માહિતી સંરચના જોવા જઈએ તો ખૂબ રોચક છે. ગમે એટલું જાણો પણ તમને જાણવાની ઉત્સુકતા છે એ વધતી જાય છે. એટલે અહીંયા કીધું કે હિમાલય પર્વતશ્રેણીને નીચે જાઓ એટલે મેદાન પ્રદેશ, જેને આપણે કહ્યું મેદાન, તો કે ઉત્તરના મેદાન પ્રદેશ છે. હવે આ ઉત્તરનો મેદાન પ્રદેશ કેવો છે? ફળદ્રુપ છે. અને જોવા જઈએ તો કે હિમાલયમાંથી નીકળતી મોટાભાગની નદીઓ વહેતી વહેતી નીચે આવે છે. અને એ નદીઓના બનેલા કાપના મેદાનો છે એ મેદાનો કહેવા છે ફળદ્રુપ છે. અને જ્યાં મેદાનો ફળદ્રુપ છે ત્યાં ખેતી કેવી થાય? સારી થાય. એટલે અહીં આપણે ભારતના નકશાની અંદર ઉત્તરનું મેદાન અને ગંગાના મેદાનની અંદર જોવા જઈએ તો એ મેદાન કેવું છે? ફળદ્રુપ છે. વસ્તીની ગીચતા પણ છે, ખેતી સારી છે, સમૃદ્ધિ સારી રીતે જોવા મળે છે, એને થકી પણ વસ્તી ગીચતા ત્યાં પણ જોવા મળે છે. અને નદીના બનેલા કાપના જે મેદાનો છે ત્યાં વસ્તી પણ છે, બરાબર. હવે એને આપણને કીધું કે કયો ભાગ? તો કે ઉત્તરના મેદાનને અન્નના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. પછી કીધું છે કે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારે છે ગંગા મેદાનનો પ્રદેશનો સમાવેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ ઉત્તર અને પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્થભંડ થયું છે. દ્વીપકલ્પની વચ્ચેનો જે જ્વાળામુખી પ્રસ્થભંડ થયું છે તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિંજિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું માનવામાં આવે છે. કીધું ને તમે કે એક પછી એક સ્ટેટનું નિર્માણ કેવી રીતે થયું છે? બીજી પ્લેટો એકબીજા સાથે ટકરાવાને કારણે મહાસાગરોનું નિર્માણ કેવી રીતે છે, ખંડોનું નિર્માણ કેવી રીતે થયું છે. આ હું નિંજનને કારણે કીધું કે પશ્ચિમ ઘાટ વધારે કેવો બન્યો છે સુસ્પષ્ટ આપણે ભારતનો નકશો જોઈ તો અહીંયા આપણે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા કીધી છે, આ બાજુ બીજો મેદાન પ્રદેશ, વચ્ચેનો જે ભાગ ભારતની વચ્ચે છે એ મધ્ય અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશોનો સમાવેશ થાય છે. ત્યાર બાજુ પછી તો દરિયા કિનારા અને સાંકડા મેદાન પ્રદેશો બંને બાજુ, આમ તો ભારતનો દ્વીપકલ્પ કીધો છે, ત્રણ બાજુ જળરાશિ છે. આ બાજુ પશ્ચિમે જાઓ તો અરબ સાગર, પૂર્વે જાઓ તો બંગાળની ખાડી અને નીચે દક્ષિણે હિંદ મહાસાગર. ત્યારબાદ કીધું છે કે ભારત છે, ભારતીય ભૂખંડ છે એ અનેક વિવિધતા જોવા મળે છે, કે ભારતનું ભૂપૃષ્ઠ એક સરખું નથી એવું કીધું છે, વૈવિધ્ય સભર જોવા મળે છે. ઉત્તરમાં સુંદર મજાની એવી વિસ્તૃત પર્વતમાળાનો સમાવેશ થાય છે, તેમાં ઉચ્ચ પ્રદેશો છે, શિખરો છે, ઘાટ છે વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તર ભાગમાં મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ છે એ હોય છે. ઉત્તરના ભાગની અંદર મહત્ત્વની ત્રણ નદીઓ કીધી છે કે ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર વહે છે. તેમાં જોવા જઈએ તો કાપથી બનેલા આ મેદાનો કેવા છે? રચાયા છે. એટલે ઉત્તરની હિમાલય પર્વતમાળામાંથી વહેતીઓ જે નદીઓ છે એ નદીના બનેલા કાપના મેદાનો દ્વારા મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પ પ્રદેશ છે એ કેવો માનવામાં આવે છે? પ્રાચીનતમ માનવામાં આવે છે.
છે અહીંયા આપણે બે ત્રણ બાજુ જળ રાશિ વચ્ચે ઉચ્ચ પ્રદેશનો વાત કરીએ છીએ તો ઉચ્ચ પ્રદેશને કેવો કહેવાય છે ખનિજના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે બાજુ જોવા જઈએ બે ધાર સ્વરૂપો છે એટલે કે પૂર્વ અને પશ્ચિમ બાજુ જોવા જઈએ તો તટીય મેદાન પ્રદેશનો સમાવેશ થાય છે એટલે આપણો ભારતનો જે નકશો જોવો અહીંયા તો અહીંયા આ બાજુ જે છે એ શું છે પૂર્વ કિનારાનું મેદાન આ બાજુ શું છે પશ્ચિમ કિનારાનું મેદાન છે અને આ બાજુ સાગર બંગાળની ખાડી અને અહીંયા હિંદ મહાસાગર આ વચ્ચેનો ભાગ કેવો છે ઉચ્ચ પ્રદેશ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે બરાબર અહીં સુંદર મજાનો ભારતનો જે ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠ કેવું કીધું છે વૈવિધ્ય સભર જોવા મળે છે હવે અહીંયા જે આપણો ભારતના ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ એક એ આપણે પાઠ 13ની અંદર જોયું હવે અહીંયા પાઠ જે તમને જે પણ કાંઈ વિભાગ એક બે ત્રણ ભાગ મૂકવામાં આવ્યા છે શાંતિથી સાંભળી અને ચોપડીમાં એક વખત વાંચવાનું છે અને રિવિઝન કરવાનું છે અત્યારે તો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તમને આવડે એટલું પૂરી શકો છો બાકી તો જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે ફરી આપણે ફરી રિવિઝન કરશું અને થોડા પ્રશ્નો છે એ આપણે તૈયાર કરવાના છે અને બીજું કે આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા ટેસ્ટ મૂકીએ છીએ ઘણા વિદ્યાર્થીઓ હજી ટેસ્ટ આપતા નથી એ ટેસ્ટ છે કે દરેક વિદ્યાર્થી